સેન્ટ્રલ ઝોનમાં તાપી કિનારાની ચોક બજાર પાસેના રાજા ઓવરા પાસેની મ્યુનિસિપલની જગ્યામાં જ ગેરકાયદેસર મસ્જિદ બનાવવામાં આવતી હોવાની ચોંકાવનારી ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને થઈ છે. રાજા ઓવારા પાસે મ્યુનિસિપલની જગ્યામાં બનેલા 126 ઝૂંપડા દૂર કરી અસરગ્રસ્તોને આવાસા ફાળવવામાં આવે છે, પણ ડિમોલિશન વેળાએ મ્યુનિસિપાલિટીની બેદરકારીને લઈ ઝૂંપડા પર ઇબાદખાના લખીને બાંગ પોકારી નામ જ પઠાવવાનું શરૂ કર્યું છે. મ્યુનિસિપાલિટીના આકરાણી દફતરે આ ઝૂંપડું રહેણાંક તરીકે છે અને ઇબાદખાનું ન હોવાની અનેક ફરિયાદ થઈ ચૂકી છે. જી મહારાજ, આપનું નામ અને કાર્યક્ષેત્ર? મારું નામ નલિન જાની છે. હું વડાજનમાં રહું છું. અહીંયા મારું મંદિર છે. ચોક બજાર રાજા ઓરા ખાતેથી હું બોલી રહ્યો છું. આ મારા બીજા ભાઈ છે, એમનું લક્ષ્મીનારાયણનું મંદિર છે. એવામાં ઘણા મંદિરો આવેલા છે. અમે દરેક ભાઈઓ એક સાથે મળીને અહીં મંદિર સંભાળીએ છીએ. જેને માટે આજે પેપરમાં છપાયું છે કે અહીં મસ્જિદ બને જેમાં અમને લોકોને વિરોધ છે, પરંતુ અમને એવો કોઈ વિરોધ નથી. કારણ કે વર્ષોથી એકતા થઈ અમે લોકો કામ કરીએ છીએ. જે લોકો આ મસ્જિદ બનાવ્યા, જેનું નામ છપાવવામાં આવેલું છે, મમ્મુભાઈ, એ મમ્મુભાઈ પણ કોઈ દિવસ અમને વિરોધમાં કામ લાગ્યા નથી કે અમને કોઈ વિરોધ કર્યો નથી. એવી રીતે હંમેશા માટે એનો વિરોધ કરીએ કે ભાઈ આ મસ્જિદ અહીંયા ખોટી બની રહેલી છે. ખોટું કશું નથી, બધું લીગલી કામ થઈ રહેલું છે અહીં. પરંતુ અમુક લોકોને એવું છે કે આ ખોટું થઈ રહેલું છે અને આપણે જરાક વાહવા લઈએ એને માટે કામ કરી રહેલા છે. તો પ્લીઝ એકતા તોડવાનું કોશિશ ન કરો. સુરતની અંદર જે શાંતિ જળવાઈ રહી છે એ શાંતિ જાળવવાનું કોશિશ કરો. આ માણસ કોણ છે, શાના માટે આ વિવાદ કરી રહ્યો છે? આ દીપકભાઈ આફ્રિકાવાળા છે. એમણે આ બધું છપાવડાવેલું છે અને અમે લોકોએ કોઈ પણ જાતનો કોઈ નોટિસ, એ તમારો નામનો ગેરઉપયોગ કરી રહ્યો છે, ખોટી રીતનો ગેરઉપયોગ કરી રહ્યા છે. નથી અમારા કોઈ પણ બીજા મંદિરના મહારાજોને મળ્યો કે નથી કોઈને કંઈ કર્યું. કારણ કે મેં બધાને પૂછ્યું, હું બધાની સાથે રહીને કામ કરું છું અહીંયા જે કંઈ કામ થાય છે, પરંતુ કોઈએ પણ મને એમ નથી કીધું કે આપણે ત્યાંથી કોઈ લખીતમાં મળ્યું છે. ખોટી રીતનું અમારું નામ વટાવી અને આ મસ્જિદ બની રહેલી છે એમાં અડચણ ઊભું કરી. દીપકભાઈ આફ્રિકા કોણ છે, કયા પાર્ટી સાથે જોડાયો છે? એ નથી ખબર મને, એ નથી ખબર, એ ખબર નથી, સોરી. કેટલા સ્ક્વેર ફીટની મસ્જિદ બનવામાં આવી છે અને મંદિરથી કેટલી દૂર છે? અને એકદમ બંને એક, અત્યારે મેં તમને એ જ કીધું કે અનેકતામાં એકતા. હું 18 વર્ણને ભેગા કરીને કામ કરનારો વ્યક્તિ છું, તો આ અનેકતામાં એકતા બની રહેલી છે, જે અમારી દિવાલને સાથે સાથે જ બંને ઊભું થઈ રહેલું છે. અને અમને કોઈ જ મળતો નથી. વર્ષોથી આજે લોકો નમાઝ પડે છે, વર્ષોથી અમે લોકો અહીંયા મંદિરમાં આરતી પૂજા કરીએ છીએ. દર મહિને શિવરાત્રિ આવે તો રાતની પૂજા કરીએ, એ લોકો પણ અહીંયા બેઠા હોય, રાતના નીચે પણ બેસવા આવે એ લોકોને બધા. તો પૂજામાં એ લોકો ભાઈ અમારી સાથે ત્યાં ઉપર બેઠેલા હોય. દર મહિને અહીંયા અમાસ આવે છે, દરેક બહેનો. સરકારને શું અપીલ કરશો તમે? હું સરકારને એવી અપીલ કરું છું કે પ્લીઝ આ જે એકતા તોડવાની કોશિશ થઈ રહી છે, તો આપ શ્રી આમાં આગળ આવી આ એકતાનો ભંગ ન થાય એવું કંઈક કરો. નહીં તો પછી આગળ જઈને કોઈ કામ વિવાદ ઊભો થાય તો પછી એમાં કોકને દોષી ના દેવાય. જી, તમે હમણાં વાત કરી કે મસ્જિદ બન્યા પછી સાથે સાથે કેસરી ધ્વજ અને લીલો ઝંડો. હું ઈચ્છું છું એ વર્ણન કરજો. હું એવું ઈચ્છું છું, મારે મમ્મુભાઈ જોડે હમણાં જ ચર્ચા થઈ કે આપણે બે ધજા અહીંયા ફરકાવશું, એક કેસરી અને એક લીલી, એટલે એકતાનું પ્રતીક બતાવશું અહીંયા આપણે લોકોને, અને વલમાં બતાવશે કે આ એકતા આનું નામ કહેવાય. તો આ એકતા તોડવાનું કોશિશ પ્લીઝ, બીજું કોઈ કરતા નહીં. અસ્તુ, જય માતાજી. મ્યુનિસિપાલની બેદરકારીના કારણે આ જગ્યા હવે મમુમિયાના અડ્ડા તરીકે ઓળખવામાં આવી રહી છે. જગ્યા હવે ગુનાકારનું અડ્ડું બની ગઈ છે અને અહીં ફાયરિંગ અને મર્ડરના બનાવ પણ બન્યા છે એવી ફરિયાદ પૂર્વ કોઓપરેટર દીપક આફ્રિકાવાલાએ મ્યુનિસિપલ કમિશનરને કરી છે. વધુમાં મ્યુનિસિપલની જગ્યા પર હાલ આ ઝૂંપડાને પાક્કું બનાવીને તેને મસ્જિદ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. તે તાકીદે અટકાવવી જોઈએ. આ જગ્યાની આસપાસ 400 વર્ષ જૂનું કુબેર ભંડારીનું મંદિર, રાધા કૃષ્ણ મંદિર, તાપી માતા મંદિર, સત્યનારાયણ ભગવાન મંદિર સહિત અનેક મંદિરો હોવા ઉપરાંત તહેવારોના દિવસોમાં હજારો હિન્દુઓ પૂજા કરવા ભેગા થાય છે તેવા વિસ્તારમાં ઇરાદાપૂર્વક આ બાંધકામ કરી ધાર્મિક વિધિમાં અંત ભય ઉભો થાય અને તથા મોટું ઘર્ષણ થાય તેવી ભીતિ છે. મ્યુનિસિપલની જગ્યામાં થતું ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલ તંત્ર અટકાવી શકે કે કેમ તે મોટો પ્રશ્ન છે. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.